રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું છે લાયસન્સ અને એનઓસી વગરના ગેમ ઝોન સંચાલકો સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચે આઠ ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે ફરિયાદ નોંધાતા કેટલાક ગેમ ઝોન સંચાલકો રફુ ચક્કર થઈ ગયા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું છે અને હાલ નોટિસ પાઠવવામાં આવી રહી છે પી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળું જાગતું થયું છે અને જે ગેમ ઝોનના સંચાલકો પાસે લાયસન્સ અને એનઓસી નથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે આઠ જેટલા અલગ અલગ ગેમ ઝોન સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વંડર ઓફ વન્ડર પ્લે પોઈન્ટ નોકઆઉટ ગેમ ઝોન કોમ્લોપેક્સ સિનેમા ગેમ ઝોન ઇન્ફિનિટી ગેમ ઝોન અને ફન બ્લાસ્ટ ગેમ ઝોન વુપી ગેમ ઝોન અને ક્રિષ્ના વોટર પાર્ક ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે હાલ તો આ તમામ સંચાલકો છે તે ફરાર થયા છે પરંતુ જે પ્રમાણે હવે તંત્ર છે તે એલર્ટ જોવા મળી રહ્યું છે હાલ આ સમગ્ર મામલે સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમના નિવેદનો નોંધાવવાની પ્રક્રિયા શરૂ છે પરંતુ હજુ સુધી આ અધિકારીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગેમ ઝોનમાં જે ત્રીસ જેટલા લોકોના મોત થયા છે ત્યારે આ લોકોના મોતના જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે સાથે ન્યૂઝ રાજકોટ